તો આ જ મામલે સંવાદદાતા હિમાંશુ વોરા મારી સાથે જોડાયા છે હિમાંશુ જે રીતે બે વ્યક્તિઓની શંકાસ્પદ હાલતમાં મોત થઈ છે અને હવે ક્રાઇમ બ્રાન્ચ પણ તેમાં તપાસમાં લાગેલી છે રિપોર્ટ ડીજીપીને સોંપવામાં આવ્યો છે કઈ દિશામાં હાલ તપાસ થઈ રહી છે ને તપાસમાં કોઈ તથ્ય સામે આવ્યું છે કે કેમિકલ પીવાથી જ તેઓના મોત થયા છે કે પછી તેમની હત્યા થઈ છે ચોક્કસપણે પંકજ ગતરોજની વાત છે ગતરોજ જે પ્રકારે એલજી હોસ્પિટલ ખાતે હોબાળો થયો ત્યારબાદ પોલીસના અધિકારીઓ ખાતે એલજી હોસ્પિટલ પહોંચ્યા હતા અને તમામ મામલાને ચોક્કસ ઝીણવટ પૂરી તપાસ થાય તે હેતુથી બંને યુવકોના મૃત્યુ જે ખરા તે વીએસ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા વીએસ હોસ્પિટલ પોસ્ટમોર્ટમ થઈ ગયું છે અને પોસ્ટમોર્ટમનો જે રિપોર્ટ ખરો તે રિપોર્ટ પોલીસ અધિકારીઓને સોંપવામાં આવશે ત્યારે બીજી તરફની વાત કરીએ જે પ્રાથમિક રિપોર્ટ જે ખરો એફએસએલ રિપોર્ટ જે ખરો એફએસએલ રિપોર્ટના આધાર પર કહેવામાં આવી રહ્યું છે કે આ બંને યુવકોના

અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા તમામ જે રિપોર્ટ કરાજીને સુધી આપવામાં આવી રહ્યા છે ચોક્કસપણે ક્ષણ ક્ષણનું રિપોર્ટિંગ થઈ રહ્યું છે ત્યારે બીજી વાત કરીએ તો એફએસએલ રિપોર્ટના આધારે જે કેમિકલની વાત મળી રહી છે ત્યારે જે મૃતક જે રીતે બે યુવકોના મોત ઉપજ્યા છે ત્યારે આ અંગે ગુજરાત કોંગ્રેસના જે પ્રવક્તા છે મનીષ દોશી તેમણે પણ રાજ્ય સરકારની ઝાટકણી કાઢી છે કારણ કે ગુજરાતમાં નશાનો બેરોકટોક કારોબાર ચાલે છે એવું તેમણે કહ્યું છે સરકારની ઝાટકણી કાઢતા મનીષ દોશી આરોપ લગાવ્યો છે કે ગુજરાતમાં નશાનો કારોબાર બેરોકટોક ચાલે છે સમગ્ર ઘટના અંગે તેમણે સરકારની બેદરકારી ગણાવી કારણ કે નશાયુક્ત કેમિકલ ગેરકાયદેસર ખુલ્લા બજારમાં વેચાઈ રહ્યા છે

જેરી કેમિકલનો વેપલો કરનારા નસાના નામે આવી આવિતે યુવાનોને મોત નાક ફૂકવા ધકેલનારા લોકોને ઉપર રોક લગાવવામાં ભારતીય જનતા પાર્ટીની ભ્રષ્ટ સરકાર નાકામ રહી છે ગુજરાત જે ગાંધી સદાનો ગુજરાત કહેવાને કાગળ ઉપર નશા બંધી છે ઠેર ઠેર દારૂની હટરિયો ચાલે જેરી દારૂ મળે કેમિકલો વેચાય અને નશાને નશાની યાદમાં ગુજરાતનું યુવંતન ધકેલાતું હોય એ રોકવાની જવાબદારી ભારતીય જનતા પાર્ટીની ભ્રષ્ટ સરકાર એમાં સદંતર નિષ્ફળ જઈ છે જે રીતે ગુજરાતમાં એક પછી એક ઘટનાઓ બને છે અને કરોડો લીટર દારૂ રોજ ઠલવાય છે એ દારૂની જે દારૂ થાય છે અને જે રીતે નશાની આગમાં ગુજરાતનું યુવનધન યુવાન ધન ડૂબી રહ્યું છે મને એમ લાગે છે કે આ ચિંતાનો વિષય છે ગુજરાતી તરીકે ચિંતાનો વિષય છે ભારતીય જનતા પાર્ટીની ભ્રષ્ટ સરકારમાં ગામથી લઈને ગાંધીનગર અને થી લઈને સચિવાલય સુધી હપ્તા રાજ ચાલે છે આ હપ્તા રાજ ઉપર રોક લગાવવી પડે અને આવા કેમિકલના જાહેરમાં જે નશાના કારોબાર કરાવતા હોય કારોબારીઓ ઉપર યુવાનો યુવાનોના મોત થઈ રહ્યા છે અને સરકાર પછી લીપા ઠોપી કરે છે જી મનીષભાઈ તમે જે આરોપ લગાવી રહ્યા છો કે ભાજપના રાજમાં નશાનો કારોબાર ભેરોકટોક ચાલી રહ્યો છે તો પછી કોંગ્રેસ વિરોધ પક્ષમાં છે કેમ તેનો વિરોધ નથી કરી રહી કેમ રસ્તા પર ઉતરી રહી ગુજરાતની અંદર જે રીતે નશાનો નો કારોબાર ચાલે કોંગ્રેસ પક્ષે આપે જોયું હશે આપણા માધ્યમથી પણ દર્શાવવામાં આવ્યું હતું તમારે ગુજરાતમાં અમે જનતા રેડ કરી વારંવાર એની લડાઈ કરી નશાની નશાની સામે ગુજરાતના ના યુવાનો બચાવવા માટે કોંગ્રેસ પક્ષના ધારાસભ્ય અલ્પેશભાઈ અલ્પેશભાઈ ઠાકોર સહિતના તમામ લોકો ગુજરાતમાં માં આંદોલનપૂર્વક કાર્યક્રમ આપ્યા જે જીતેલા પણ ઉપર જનતા રેડ કરી કોંગ્રેસ પક્ષ હંમેશા એવું માને છે કે આ રાજનીતિ ઉપર ઉઠીને ગુજરાત ના હિતમાં ગુજરાત ને ગતિશીલ બનાવવું હોય પ્રગતિશીલ બનાવવા ને સાચાત આગળ વધાવવું હોય તો ગુજરાતમાં માં કારોબાર ઉપર રોક લાગવી જોઈએ અમે પ્રમાણિકપણે માનીએ ને રાજનીતિ ઉપર ઉઠીને કમ નસીબે ભારતીય જનતા પાર્ટી ને નશા જે મદદ લે છે અને એમને બે રોકટોક ધંધા કરવાના પરવાના આપ્યા છે એ તાત્કાલિક બંધ થવા જોઈએ આ નશાનો કારોબાર કારોબારી તો જ ગુજરાત પ્રગતિ કરશે જી મનીષભાઈ આભાર અમારી સાથે જોડાવા બદલ